विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 5 नो आपने अभ्यास करिए। प्रकरण 5 नो हेडिंग टाइटल छे सातत्य अने विकलनीयता। मित्रों, सातत्य अने विकलनीयता નો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે અહીંયા સસ્પેન્સ છે કે શેનો સાતત્ય, શેની વિકલનીયતા। સાતત્ય એટલે કન્ટિન્યુટી, કન્ટિન્યુઅસ એમ બોલીએ આપણે, સતત। સાતત્ય મીન્સ કે કન્ટિન્યુટી। આપણે શરૂઆત કન્ટિન્યુટીની ચર્ચા કરી, વિકલનીયતા એની વાત આપણે પછી કરશું। આખા પ્રકરણમાં બે વાત છે, સાતત્ય અને વિકલનીયતાની। સાતત્ય મીન્સ કન્ટિન્યુટી। હવે કન્ટિન્યુટી શેની? તો મિત્રો, વિધેયની કન્ટિન્યુટી, ફંક્શન વિધેયની કન્ટિન્યુટીની આપણે વાત કરવાની છે, વિધેયના સાતત્યની વાત કરવાની છે। વિધેયનું સાતત્યનો મિનિંગ શું? સાતત્ય એમ વ્યવહારિક શબ્દ છે, આપણને ખબર પડી જાય। સાતત્ય એટલે જે કન્ટિન્યુઅસ ચાલતું હોય, આપણે બોલીએ કે આના પ્રદર્શનમાં સાતત્ય છે એક પ્રકારનું, એ પ્રમાણે વિધેયનું સાતત્ય કોને કહેવું? તો ધારો કે પ્રેક્ટિકલી આપણે એમ વાત કરીએ કે કોઈ વિધેયનો આપણી પાસે આલેખ હોય, આ પ્રમાણે કોઈ આલેખ છે, આ કોઈ વિધેયનો આલેખ છે, વાય બરાબર એફ એક્સ। આપણને ખબર છે કે એક્સ પ્રદેશનો સભ્ય હોય, એનું નિરૂપણ આપણે એક્સ એક્સ ઉપર કરીએ, જે ઇમેજ મળે વાય એક્સ ઉપર આવશે। તો આ જે વાય એક્સ છે એટલે જ એક્સ બરાબર ઝીરો। તો મિત્રો, આ એક્સ બરાબર ઝીરો આગળ આ ગ્રાફ જોડાયેલો છે, સળંગ છે, સાદી ભાષામાં બોલીએ કે આલેખ એનો સળંગ છે। દાખલા તરીકે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, આટલે મેં એક લાઈન છે, આ શિરોલંબ રેખા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ પણ ગ્રાફ જોડાયેલો છે, ગ્રાફ સળંગ છે। એક્સ બરાબર 2 આગળ પણ ગ્રાફ સળંગ છે, આલેખ જોડાયેલો છે। 1.5 આગળ પણ આલેખ જોડાયેલો છે, એટલે એક્સ ની કિંમત મૂકો ને ત્યાં આગળ ગ્રાફ જોડાયેલો છે કે નહીં તે જુઓ। તો આ જે ગ્રાફ છે એ એક્સ બરાબર 1 આગળ જોડાયેલો છે, મીન્સ કે ત્યાં સળંગ છે। એક્સ બરાબર 2 આગળ જોડાયેલો છે, મીન્સ કે સળંગ છે। તો આપણે એકદમ સાદો મિનિંગ એવો વિચારવાનું છે કે જે વિધેયનો આલેખ સળંગ, તે વિધેય સતત વિધેય। દાખલા તરીકે 1 આગળ જોડાયેલો છે, 1 આગળ એ ગ્રાફ સળંગ છે, તો આપણે એમ કહીશું કે આ જે વિધેય છે એ એક્સ બરાબર 1 આગળ સતત છે। એક્સ બરાબર 0 આગળ ગ્રાફ જોડાયેલો છે, સળંગ છે, એટલે આપણે એમ કહીશું કે એક્સ બરાબર 0 આગળ વિધેય સતત છે, ગ્રાફ સળંગ, વિધેય સતત। પ્રેક્ટિકલી ગ્રાફ સળંગ, થિયરીકલી વિધેય સતત। એક્સ બરાબર 1 આગળ ગ્રાફ સળંગ છે, જોડાયેલો છે, તો એક્સ બરાબર 1 આગળ વિધેય સતત છે, એક્સ બરાબર 2 આગળ વિધેય સતત છે। 0 અને 1 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યા છે, બધે ગ્રાફ જોડાયેલો છે, એટલે 0 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ ગ્રાફ જોડાયેલો છે, મીન્સ કે વિધેય સતત છે। એટલે સારો સાદો મિનિંગ આપણે એવું કરશું કે વિધેયનો આલેખ સળંગ, તો તે વિધેય સતત। હવે મિત્રો, આપણે વિધેયના સાતત્ય એટલે વિધેય સતત છે કે નથી એની ચર્ચા કરવી, એટલે આપણે વિધેયના સાતત્યની ચર્ચા કરવી એમ કહેવાય। તો
વિધેય સાતત્યની ચર્ચા કરવા માટે સતત વિધેય, વિધેયને સતત છે એમ ક્યારે કેવું એને આપણે વ્યાખ્યા પરથી સમજીએ. હવે મિત્રો, સતત વિધેયની વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ. ધારો કે વિધેય એફ એ કોઈક વાસ્તવિક વિધેય છે. વિધેય એફ એ કોઈક વાસ્તવિક વિધેય છે તથા સી બિલોંગ્સ ટુ ડીએફ. સી વિધેય એફ ના પ્રદેશનો સભ્ય છે અને વિધેય એફ એ સી ને સમાવતા વિવૃત અંતરાલ, સીને સમાવતા વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે. આટલી શરતો છે કે એફ કોઈક વાસ્તવિક વિધેય છે, સી બિલોંગ્સ ટુ ડીએફ, સી કોઈક પ્રદેશનો સભ્ય છે, વિધેય એફ સીને સમાવતા વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે, સર્વત્ર વ્યાખ્યાયિત છે. સીને સમાવતો કઈ વિવૃત અંતરાલ હોય એની ઉપર વિધેય વ્યાખ્યાયિત છે. પછીની કન્ડિશન, જો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી, અથવા આ જે બે કન્ડિશન્સ છે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી પ્લસ એફ એક્સ, એને ભેગો આમ પણ લખી શકાય, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય, તો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત વિધેય છે, સતત વિધેય છે એમ કહેવાય. સતત વિધેયની વ્યાખ્યા છે. ધારો કે એફ એ કોઈક વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય મીન્સ વિધેય એફ નો જે પ્રદેશ હોય અને સહપ્રદેશ બંને આર ના સબસેટ હોય. મીન્સ કે વિધેય એફ વાસ્તવિક સંખ્યા ઉપર એપ્લાય કરી શકાય અને એની ઇમેજ પણ વાસ્તવિક સંખ્યા મળે. એ અને બી બંને આર ના સબસેટ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. ખરેખર વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય એવો શબ્દ એના માટે વપરાય. સી બિલોંગ્સ ટુ ડીએફ, સી પ્રદેશનો સભ્ય છે અને વિધેય એફ સી ને સમાવતા વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે. દાખલા તરીકે આપણે કોઈક વિધેય વ્યાખ્યાયિત કરીએ અત્યારે કે એફ ફ્રોમ આર ટુ આર, પ્રદેશ સહપ્રદેશ આર ના સબસેટ હોવા જોઈએ, તો આપણે આર જ લઈ લઈએ, એફ ફ્રોમ આર ટુ આર. આપણે લખી દઈએ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ વન. આ કોઈક વિધેય છે, એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ વન. વાસ્તવિક ચલનો વાસ્તવિક વિધેય છે, એનો પ્રદેશ આર છે, સહપ્રદેશ આર છે, એટલે સભ્ય પણ વાસ્તવિક હશે અને ઇમેજ પણ વાસ્તવિક મળે. સી બિલોંગ્સ ટુ, સી એ વિધેય એફના પ્રદેશનો સભ્ય છે એટલે અત્યારે સી બિલોંગ્સ ટુ આર છે. સી ની જગ્યાએ હું લખી દઉં વન બિલોંગ્સ ટુ આર, વન બિલોંગ્સ ટુ આર. અત્યારે સી ઇઝ વન, સી ની જગ્યાએ આપણે વન સિલેક્ટ કરી લીધું. સીને સમાવતો વિવૃત અંતરાલમાં વિધેય વ્યાખ્યાયિત થવું જોઈએ. વનને સમાવતો વિવૃત અંતરાલ, વન અસંખ્ય વિવૃત અંતરાલમાં આવે, પણ વનને સમાવતો વિવૃત અંતરાલ એટલે આપણે એમ સમજી લઈએ કે ઝીરો ટુ ટુ જે વનને સમાવતો વિવૃત અંતરાલ છે, તો ઝીરો ટુ ટુ ના દરેક સભ્ય માટે આની ઇમેજ મળે છે. આનો દરેક સભ્ય પ્રદેશમાં છે. મીન્સ કે વિધેય વનને સમાવતા ઝીરો ટુ ટુ એ ઘણો મોટો અંતરાલ કહેવાય. વનની સૌ નજીકના નંબર્સ આપણે લેવાના હોય. દાખલા તરીકે પોઈન્ટ નાઇન ટુ વન પોઈન્ટ વન એમ પણ કહી શકાય.
વનને સમાવતા વિવૃત અંતરાલ પર વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ. એટલે વિવૃત અંતરાલના દરેક સભ્યની ઇમેજ આપણને મળવી જોઈએ. એ વિવૃત અંતરાલનો દરેક સભ્ય પ્રદેશનો સભ્ય હોવો જોઈએ અને એ વનને સમાવતો હોવો જોઈએ. 0 to 2 કરતા પણ નાનો અંતરાલ હજુ લઈ શકાય. એટલે સાવ સાદો મિનિંગ એવો કરી શકાય કે વનની સમીપના જે નંબર્સ છે, વનની નજીકના જે નંબર્સ છે, એની આપણને ઇમેજ મળવી જોઈએ વનની આજુબાજુના. અને સાવ સમીપ, સાવ નજીક, વનની આજુબાજુના અને સાવ નજીકના જે નંબર્સ છે એની ઇમેજ આપણને મળવી જોઈએ. એ પ્રદેશના સભ્ય હોવા જોઈએ. તો એમ કહેવાય કે વનને સમાતા વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે. હવે સાતત્યની કન્ડિશન, સતત હોવા માટેની કન્ડિશન છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ બરાબર એફ ઓફ સી થાય. દાખલા તરીકે આ જે વિધેય છે એ વિધેયનો આપણે આલેખ દોરીએ તો એક્સ બરાબર 0 લઈએ તો વાય બરાબર 1 મળે. એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 1 મળે, આ પોઈન્ટ મળે. એક્સ બરાબર 1 લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ 3 મળે. એક્સ બરાબર 1 ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 3, એક્સ બરાબર 1 છે એમ સમજો ત્યારે વાય ઇઝ ઇક્વલ ટુ 3 મળે. એક્સ બરાબર 2 લઈએ, 2 2 4 ને 1 5 ત્યારે વાય બરાબર 5 મળે. એક્સ બરાબર 2 લઈએ તો વાય બરાબર 5 મળે. આ સુરેખ વિધેય છે એનો આલેખ આ પ્રમાણે રેખા આવશે. આવી કોઈ રેખા આપણને મળે. તો હવે મિત્રો આપણે જે કન્ડિશન છે એવું કહે છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ, અત્યારે સી ઇઝ 1, સી તરીકે આપણે 1 લીધો છે. તો શરત પ્રમાણે જોવા જઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ એક્સ, 11મા ધોરણમાં આ ચર્ચા આપણે કરી છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ એક્સ એનો મિનિંગ થાય વિધેયનું 1ની ડાબી બાજુનું લક્ષ. જેમ એક્સ ડાબી બાજુથી 1ની નજીક ને નજીક જાય, આ 1 છે, આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 છે, એક્સ ની કિંમત 1 ની નજીક ને નજીક જાય તેમ અહીંયા એફ એક્સ, એફ એક્સ ની વેલ્યુ બરાબર આ 1 2 3 છે, એફ એક્સ ની વેલ્યુ 3 ની નજીક ને નજીક જાય છે. તો એક્સ ની કિંમત ડાબી બાજુથી 1 ની નજીક ને નજીક જાય તેમ એફ એક્સ ની કિંમત 3 ની નજીક ને નજીક જાય તો આ 3 જે છે તેને વિધેયનું ડાબી બાજુનું લક્ષ એમ કહેવાય. જેને આપણે સંકેતમાં આ પ્રમાણે દર્શાવીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 આ પ્રમાણે. બીજું લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ ની આપણે વાત કરી દીધી. સી ઇઝ 1, સી બરાબર 1 છે એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ એક્સ બરાબર 3. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ, સી ની જગ્યાએ 1 લખીએ તો આપણને મળશે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ એક્સ. તો મિત્રો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ એક્સ નો મિનિંગ થાય જેમ એક્સ જમણી બાજુથી 1 ને અનુલક્ષે, આવા શબ્દો પણ વાપર્યા છે અનુલક્ષે ને બધા. એટલે આપણે એમ સમજીશું કે જમણી બાજુથી 1 ની નજીક ને નજીક જાય, એક્સ જમણી બાજુથી 1 ની નજીક ને નજીક જાય તેમ એફ એક્સ આપણે જોઈએ છે કે એફ એક્સ 3 ની નજીક ને નજીક જાય છે એટલે એનું જમણી બાજુનું લક્ષ 3 છે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ 3 આવ્યું, સી ની જગ્યાએ 1 છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ, સી ની જગ્યાએ 1 છે, એ પણ 3 આવ્યું. હવે એફ ઓફ સી મેળવવાનું, સી ઇઝ 1 તો આપણે એફ ઓફ 1 મેળવીએ તો એફ ઓફ 1 બરાબર 2 ને 1 3, એફ ઓફ 1 પણ 3 છે. એટલે મિત્રો એનો મિનિંગ એવો થયો કે જેમ એક્સ 1 ની નજીક ને નજીક જાય છે ડાબી બાજુથી તેમ એફ એક્સ 3 ની નજીક ને નજીક જાય છે, નજીક ને નજીક એટલે આપણે એરો ઘણા કર્યા છે, નજીક ને નજીક જાય છે. એક્સ જમણી બાજુથી 1 ની નજીક ને નજીક જાય
એમાં એફ એક્સ પણ 3 ની નજીક ને નજીક જાય છે, અને એફ ઓફ 1 બરાબર 3 છે, તો એફ ઓફ 1 બરાબર અત્યારે 3 છે. તો ગ્રાફ જોડાયેલો હોય આ પ્રમાણે, 1 આગળ જોડાયેલો છે તો આ શરતનું પાલન થઈ જાય, કેનો ડાબી બાજુનું લક્ષ પણ 3 થઈ ગયું, જમણી બાજુનું લક્ષ પણ 3 થયું, અને એફ ઓફ 1 પણ 3 થયું, બધું સરખું. તો જો ગ્રાફ જોડાયેલો હોય તો આ શરતનું પાલન થાય, અને આ શરતનું પાલન થાય તો ગ્રાફ જોડાયેલો જોઈએ. માટે આ શરતનું પાલન થાય તો આપણે એમ કહીશું કે વિધેય x બરાબર c આગળ સતત છે. અત્યારે c બરાબર 1 લીધો એટલે આ જે વિધેય છે એ x બરાબર 1 આગળ સતત છે એમ કહેવાશે. એટલે આ જે ગ્રાફ છે જો જોડાયેલો હોય તો આ શરતનું પાલન થશે જ, અને બીજી રીતે જોવા જઈએ તો શરતનું પાલન થાય તો ગ્રાફ જોડાયેલો જોઈએ. માટે ડેફિનેશન આ પ્રમાણે આપવામાં આવી છે કે જો આ શરતનું પાલન થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત વિધેય છે એમ કહેવાય. હવે દાખલા તરીકે આ ગ્રાફ જોડાયેલો છે, સતત છે, સળંગત છે, બધે જ 0 આગળ પણ જોડાયેલો છે. જોડાયેલો છે તો અહીંયા 0 ની ડાબી બાજુનું લક્ષ, 0 ની જમણી બાજુનું લક્ષ બંને 1 આવે છે, અને f ઓફ 0 પણ 1 છે. મીન્સ કે એમ કહેવાય કે આ જે વિધેય છે એ x બરાબર 0 આગળ પણ સતત છે. દાખલા તરીકે x બરાબર 2 ની વાત કરીએ, c બરાબર 2 લઈએ, તો જેમ x 2 ની નજીક ને નજીક જાય છે તેમ fx 5 ની નજીક ને નજીક જાય, ડાબી બાજુથી જાઓ કે જમણી બાજુથી. મીન્સ કે એનું ડાબી બાજુનું લક્ષ પણ 5 છે અને જમણી બાજુનું લક્ષ પણ 5 છે, અને f ઓફ 2 મેળવો તો પણ 5 છે. એટલે જો ગ્રાફ જોડાયેલો હોય તો આ શરતનું પાલન થાય, અને શરતનું પાલન થાય તો ગ્રાફ જોડાયેલો હોય. એ આપણે એની પણ ચર્ચા કરીએ કે શરતનું પાલન થાય તો શું થાય, શરતનું પાલન ન થાય તો શું થાય, એ પણ આપણે ચર્ચા કરીએ. એટલે એટલા માટે જો આ શરતનું પાલન થાય તો આપણે એમ કહીશું કે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિધેય છે એ x બરાબર 0 આગળ, x બરાબર 1 આગળ, x બરાબર 2 આગળ સતત છે. એ જ પ્રમાણે 1.5, 1.1, 1.2. મિત્રો, R ના દરેક સભ્ય આગળ આ ગ્રાફ જોડાયેલો છે, કેમ કે સુરેખ વિધેય છે, એનો ગ્રાફ હંમેશા સળંગ હોય, કશે તૂટે નહીં. એટલે R ના દરેક સભ્ય આગળ આ ગ્રાફ જોડાયેલો છે. એટલે એમ કહેવાય કે આ જે વિધેય છે એ પ્રદેશના દરેક સભ્ય આગળ સતત છે. હવે પ્રદેશના દરેક સભ્ય આગળ સતત હોય તો એવા વિધેયને સતત વિધેય એમ કહી દેવું. આખા પ્રદેશ પર સતત છે. આખા પ્રદેશ પર સતત ના હોય તો આપણે બિંદુનો ઉલ્લેખ કરવો પડે. દાખલા તરીકે 1 આગળ સતત હોય, અન્ય જગ્યાએ સતત ના હોય તો આપણે કહીશું કે x બરાબર 1 આગળ સતત છે. પણ પ્રદેશના દરેક સભ્ય આગળ સતત હોય તો આપણે કહીશું કે આ વિધેય પ્રદેશ પર, અથવા તો પ્રદેશ પરનો ઉલ્લેખ ના કરો, સતત છે એમ કહી દો તો પણ ચાલશે, આ વિધેય સતત વિધેય છે એમ કહેવાશે. મિત્રો, હવે આપણે અમુક વિધેયો લઈને વિધેયના સાતત્યને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે એક વિધેય લીધું છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3 ઇફ એક્સ ઇઝ લેસ ધેન 1, અને એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ ઇફ એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. હવે આ જે ગ્રાફ છે, આ જે વિધેય છે એના આલેખની આપણે ચર્ચા કરીએ. વિધેયના આલેખની વાત કરીએ આપણે. તો એક્સ બરાબર 0 લઈએ, શૂન્ય એક કરતા નાની સંખ્યા છે, એટલે એક કરતા નાના માટે પહેલા નંબરનું સૂત્ર છે એક્સ ઇઝ લેસ ધેન 1. તો એક્સ બરાબર 0 ત્યારે એફ એક્સ બરાબર 3 છે, એક્સ બરાબર 0 ત્યારે એફ એક્સ બરાબર 3 છે, 3 આવ્યું. અહીંયા એક લાઈન હું દોરી દઉં, કેમ કે 1 કરતા નાના માટે એફ એક્સ ની વ્યાખ્યા અલગ છે, 1 અથવા 1 થી મોટા માટે એફ એક્સ ની વ્યાખ્યા અલગ છે. તો એક લાઈન હું અહીંયા દોરી દઉં. આ જે લાઈન છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લાઈન છે. હવે x બરાબર આપણે માઇનસ 1 લઈએ, x બરાબર માઇનસ 1 લઈએ ત્યારે y બરાબર y એટલે એફ એક્સ, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1, 3 માઇનસ 1 ઇઝ 2. એટલે x બરાબર માઇનસ 1 લઈએ ત્યારે y બરાબર 2 મળે.
આ પ્રમાણે બે બિંદુઓ મળે આપણને. સુરેખ વિધેય છે તો એનો આલેખ રેખા જ આવશે, આગળ બિંદુઓ લઈશું તો પણ એ રેખામાં જ આવશે. એટલે એનો આલેખ આ પ્રમાણે આપણને મળે. પણ x ની કિંમત એક કરતા નાની લેવાની છે. x ની કિંમત એક કરતા નાની છે તો અહીંયા એક નો સમાવેશ નથી કરવાનો, એટલે અહીંયા આવશે પોલું બિંદુ, એ પ્રમાણે આવશે. તો મિત્રો, x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 માટે આપણે ગ્રાફ ની ચર્ચા કરીએ. આલેખ દોરીએ, x બરાબર 1 લઈએ તો fx બરાબર 3 - 1, 3 - 1 ઇઝ 2. તો x ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે fx બરાબર 2 મળે, એટલે આ પોઈન્ટ આપણને મળ્યો. x બરાબર 2 લઈએ, x બરાબર 2 ત્યારે fx બરાબર 3 - 2, 3 - 2 ઇઝ 1, તો fx બરાબર 1 મળે. x બરાબર 1 અથવા 1 થી મોટી કિંમત આપણે લેવાની છે, એટલે આ તરફ આપણને ગ્રાફ મળશે. સુરેખ વિધેય છે એટલે આલેખ તો રેખા જ આવશે, એટલે આ પ્રમાણે ગ્રાફ આપણને મળે. આ ગ્રાફ આપણને મળે. આ x ઇઝ ઇક્વલ ટુ 1 લાઈન આપણે દોરી છે. તો અહીંયા મિત્રો સ્પષ્ટ સમજાય છે કે આ જે વિધેય છે એના માટે જેમ x ડાબી બાજુથી 1 ને અનુલક્ષે, ડાબી બાજુથી 1 ની નજીક ને નજીક જાય છે, x x 1 ની નજીક ને નજીક જાય, તેમ fx 4 ની નજીક ને નજીક જાય છે. બરાબર, fx જેમ x 1 ની નજીક જાય એમ fx અહીંયા બરાબર 4 છે, 4 ની નજીક ને નજીક જાય છે. એટલે એમ કહેવાશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ડાબી બાજુથી 1 ની નજીક જાય છે, એટલે ડાબી બાજુથી 1 ને અનુલક્ષે, એના સંકેતમાં આપણે લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, તેમ fx 4 ને અનુલક્ષે, તો fx નું લક્ષ 4 છે એમ કહેવાય. જેમ x 1 ને અનુલક્ષે તેમ fx 4 ને અનુલક્ષે, ડાબી બાજુથી એ એનો ઉલ્લેખ કરવા માટે આપણે અહીંયા 1 માઇનસ લખીએ છીએ, એટલે એનું ડાબી બાજુનું લક્ષ 4 છે. હવે x જમણી બાજુથી 1 ને અનુલક્ષે, તેમ fx 2 ને અનુલક્ષે, તો એને સંકેતમાં આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ 2. જેમ x જમણી બાજુથી 1 ની નજીક ને નજીક જાય છે, એમ fx 2 ની નજીક ને નજીક જાય છે. મિત્રો સ્પષ્ટ દેખાય છે કે ડાબી બાજુનું લક્ષ 4 છે અને જમણી બાજુનું લક્ષ 2 છે. જો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ જ ભિન્ન હોય, બરાબર, 1 કરતા ડાબી બાજુનું લક્ષ, 1 કરતા જમણી બાજુ, બંને લક્ષ જ ભિન્ન હોય તો ગ્રાફ જોડાયેલો હોઈ શકે જ નહીં. એ જે ગ્રાફ છે એક્ઝેક્ટ x બરાબર 1 આગળ તૂટી ગયેલો છે. એટલે એમ કહેવાશે કે આ વિધેય x બરાબર 1 આગળ અસતત છે, સતત નથી, એટલે x બરાબર 1 આગળ અસતત છે એમ કહેવાશે. આ વિધેય x બરાબર 1 આગળ અસતત છે. બરાબર, વિધેય f એ x બરાબર 1 આગળ અસતત છે. એટલે આપણે એ જ ચર્ચા કરીએ છીએ કે શરતનું પાલન નથી થયું તો વિધેય નો જે આલેખ છે એ 1 આગળ તૂટી ગયો, એટલે વિધેય 1 આગળ અસતત થયો. આપણે શરૂઆતમાં જ વાત કરીએ કે ગ્રાફ જોડાયેલો હોય તો શરતનું પાલન થઈ જાય. આપણે જોડાયેલો ગ્રાફ લઈને ચેક કર્યું તો શરતનું પાલન થઈ ગયું. હવે જોઈએ છે કે શરતનું પાલન નહીં થયું તો ગ્રાફ જોડાયેલો નથી. બરાબર, અહીંયા ડાબી બાજુનું લક્ષ 4 આવ્યું, જમણી બાજુનું લક્ષ 2 આવ્યું, બંને લક્ષ સમાન નથી, બંને લક્ષ સમાન આવવા જોઈએ, તો અહીંયા ગ્રાફ પણ તૂટી ગયેલો છે. મીન્સ કે બંને લક્ષ ભિન્ન આવે તો વિધેય 1 ની ડાબી બાજુનું લક્ષ, 1 ની જમણી બાજુનું લક્ષ ભિન્ન છે, તો વિધેય નો જે આલેખ છે x બરાબર 1 આગળ તૂટી જાય છે, એટલે x બરાબર 1 આગળ અસતત છે એમ કહેવાશે. બીજા વિધેયની આપણે વાત કરીએ. અહીંયા બીજો એક વિધેય મેં રજૂ કર્યો છે, fx બરાબર x પ્લસ 1 ઇફ x ઇઝ લેસ ધેન 1, fx ઇઝ ઇક્વલ ટુ 3 ઇફ x ઇક્વલ ટુ 1,
અને એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ એક્સ ઇફ એક્સ ઇઝ ગ્રેટર ધેન વન. આ પ્રમાણે વિધેય છે. હવે એના આલેખની આપણે વાત કરીએ. આ જે લાઈન છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન લાઈન છે એમ સમજો. હા, એક્સ ઇઝ ઇક્વલ ટુ વન લાઈન છે. એક્સ એક કરતા નાનો હોય તો પેલા નંબરનું સૂત્ર, મીન્સ કે એક્સ બરાબર ઝીરો લઈએ તો એફ એક્સ બરાબર ઝીરો પ્લસ વન, ઝીરો પ્લસ વન એટલે વન, એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર વન મળે. એક્સ બરાબર માઇનસ વન લઈએ ત્યારે વાય બરાબર, એક્સ બરાબર માઇનસ વન લઈએ ત્યારે વાય બરાબર ઝીરો મળે. એટલે આ પ્રમાણેનો આલેખ આવશે. સુરેખ વિધેય છે એટલે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરવાની છે. આ પ્રમાણે રેખા દોરી શકાય. એક્સ બરાબર વન લઈ શકાય નહીં એટલે એક્સ બરાબર વન આગળ આપણે અહીંયા છિદ્ર કરી દઈએ, પોલુમિંડુ કરી દઈએ. આ જે ગ્રાફ છે એ અહીંયા અનંત સુધી આવશે ડાબી બાજુ. હવે એક્સ ઇઝ ગ્રેટર ધેન વન નો આલેખ આપણે દોરીએ. તો એક્સ ઇઝ ગ્રેટર ધેન વન માટે દાખલા તરીકે એક્સ બરાબર બે લઈએ. તો એક્સ બરાબર બે લઈએ તો થ્રી માઇનસ ટુ, થ્રી માઇનસ ટુ ઇઝ વન. તો એક્સ બરાબર બે ત્યારે વાય બરાબર એક, એટલે આ બિંદુ આપણને મળ્યો. એક્સ બરાબર ત્રણ લઈએ તો ત્રણ લઈએ ત્યારે એક્સ ની જગ્યાએ ત્રણ મૂકો એટલે થ્રી માઇનસ થ્રી ઇઝ ઝીરો. એટલે ત્રણ આગળ વાય બરાબર ઝીરો મળ્યો એટલે આ બિંદુ આપણને મળે છે. સુરેખ વિધેય છે એટલે એનો આલેખ પણ આ પ્રમાણે આવશે. આ પ્રમાણે એનો આલેખ આવશે અનંત સુધી. એક્સ બરાબર વન લેવાનું નથી એટલે વન આગળ પોલો બિંદુ આવશે. તો વન આગળ ઇમેજ શું છે? તો કે એક્સ બરાબર વન હોય ત્યારે વાય બરાબર ત્રણ છે, આ એક છે આ બે છે અને વાય બરાબર ત્રણ આપી દીધો છે. એક્સ બરાબર વન ત્યારે વાય બરાબર ત્રણ. તો મિત્રો આ જે વિધેય છે એમાં આપણને એવું દેખાય છે કે જેમ એક્સ વનની ડાબી બાજુ થી વનની નજીક ને નજીક જાય છે, એક્સ વનની ડાબી બાજુથી વનની નજીક ને નજીક જાય તેમ એફ એક્સ બેની નજીક ને નજીક જાય. એટલે એનો મિનિંગ એવો થયો કે આ જે વિધેય છે એનું ડાબી બાજુનું લક્ષ બે છે. લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ ડાબી બાજુનું લક્ષ બે છે એને સંકેતમાં લખાય લિમિટ એક્સ ટેન્સ ટુ વન માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 11મા ધોરણમાં એનો આપણે અભ્યાસ કર્યો. હવે એક્સ જમણી બાજુથી વનની નજીક ને નજીક જાય એમ પણ એફ એક્સ બેની નજીક ને નજીક જાય, મીન્સ કે આ જે વિધેય છે એનું જમણી બાજુનું લક્ષ પણ બે છે. બંને લક્ષ સમાન છે, ડાબી બાજુનું લક્ષ પણ બે છે, જમણી બાજુનું લક્ષ પણ બે છે. મીન્સ કે જેમ એક્સ એકની નજીક ને નજીક જાય તેમ એફ એક્સ બેની નજીક ને નજીક જાય, સાવ નજીક ને નજીક જાય પણ જોડાઈ નથી જતો, વચ્ચે ગેપ છે. એકદમ બારીકાઈથી જુઓ આ તો, કાં તો એને ઝૂમ કરીને જુઓ, નજીક ને નજીક જાય છે ખરો પણ જોડાઈ નથી જતો ગ્રાફ. એમ કહી શકાય કે અડુ અડુ થાય પણ અડે નહીં, એ પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા. હવે એક્સ બરાબર વન લઈએ ત્યારે વાય બરાબર ત્રણ છે, એટલે એક્ઝેક્ટ આ જે ગ્રાફ છે એ આ વનની નજીક ને નજીક જાય છે પણ ટચ નથી થતો, એટલે જોડાયેલો નથી ગ્રાફ, ત્યાં આગળ તૂટી જાય છે. તો એક્ઝેક્ટ એક્સ બરાબર વન આગળ તૂટી જાય છે. એટલે ભલે બંને લક્ષ સમાન હોય, બંને લક્ષ સમાન છે, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન છે, પણ એ લક્ષ અને એફ ઓફ વન સમાન નથી. એ લક્ષ એફ ઓફ વન જેવું નથી. આપણી ડેફિનેશનમાં એવું હતું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોવા જોઈએ અને તે એફ ઓફ સી જેવા હોવા જોઈએ. અત્યારે સી બરાબર વન લીધો છે આપણે, તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન તો છે પણ એફ ઓફ સી જેટલા નથી, એફ ઓફ વન જેટલું નથી એનું મૂલ્ય. તો એ ગ્રાફ એક્ઝેક્ટ એક્સ બરાબર વન આગળ તૂટી ગયેલો આપણને દેખાય છે, મીન્સ કે શરતનું પાલન થયું નથી તો આલેખ તૂટી જાય છે. આલેખ તૂટી જાય છે એટલે વિધેય સતત નથી. એટલે જોડાયેલા ગ્રાફ માટે આપણે નક્કી કરી દીધું કે ગ્રાફ જોડાયેલો હોય તો શરતનું પાલન થાય છે, શરતનું પાલન થતું નથી તો ગ્રાફ જોડાયેલો હોતો નથી, મીન્સ કે વિધેય સતત નથી. દાખલા તરીકે શરતનું પાલન આપણે કરી દઈએ. હવે
x is equal to 1 ની જે ડેફિનેશન અહીંયા અલગ આપી છે એની જગ્યાએ હું અહીંયા જોડી દઉં, x is equal to 1 આમાં લઈ લઉં, કાં તો ઉપર ના સૂત્રમાં લખી દઉં. તો x બરાબર 1 લઈએ ત્યારે y બરાબર 2 આવ્યો. તો y બરાબર 2 મૂકતાની સાથે જ આ ગ્રાફ જોડાઈ ગયો, તો વિધેય સતત બની ગયો. હવે ઇઝ નોટ ઇક્વલ ટુ નથી, ઇક્વલ ટુ છે. તો ગ્રાફ જોડાઈ ગયો એટલે વિધેય સતત. એટલે એનો મિનિંગ એવો થયો કે વિધેય f એ x બરાબર c આગળ સતત છે એમ ક્યારે કહીશું? તો સી આગળનું લક્ષ અને સી આગળની ઇમેજ સમાન થાય તો એમ કહીશું કે વિધેય f એ x બરાબર સી આગળ સતત છે. હવે સી આગળનું લક્ષ, લક્ષમાં બે લક્ષ આવશે, સી ની ડાબી બાજુનું લક્ષ અને સી ની જમણી બાજુનું લક્ષ, બંને સમાન હશે તો એમ કહેવાશે કે એનું લક્ષ અસ્તિત્વ ધરાવે. અને એ લક્ષ f ઓફ સી જેટલું થશે તો એમ કહીશું કે વિધેય f એ x બરાબર સી આગળ સતત છે. એ જ પ્રમાણે દરેક બિંદુ આગળ ચેક કરી શકાય. હવે પ્રદેશના દરેક બિંદુ આગળ સતત થઈ જાય તો આપણે એમ કહીશું કે આખે આખા પ્રદેશ પર સતત છે. દાખલા તરીકે કોઈક અંતરાલ આપ્યો હોય, આપણને ક્લોઝ ઇન્ટરવલ એ બી એવું આપ્યું હોય. હવે ક્લોઝ ઇન્ટરવલ લખ્યું એટલે એ અને બી વાસ્તવિક સંખ્યાઓ જોઈએ મિત્રો. અંતરાલ સ્વરૂપ વાસ્તવિક સંખ્યા માટે છે. તો આજે ક્લોઝ ઇન્ટરવલ એ બી છે એની વચ્ચે જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ છે ત્યાં આગળ સતત સાબિત થઈ જાય તો એમ કહેવાય કે એ વિધેય ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે. એટલે પ્રદેશના દરેક સભ્ય આગળ સતત સાબિત થાય, દરેક બિંદુ આગળ સતત સાબિત થાય તો આખા પ્રદેશ પર સતત છે. અંતરાલના દરેક બિંદુ આગળ સતત છે એમ સાબિત થાય તો આખા અંતરાલ પર સતત છે એમ કહી શકાય. એટલે મિત્રો હવેથી આપણે વિધેય સતત છે એમ ચકાસવું હોય તો આપણે ચેક કરશું કે x બરાબર c આગળ સતત છે કે નહીં તે ચેક કરવું હોય તો વિધેયનું c આગળનું લક્ષ મેળવશું. અને સીધું લક્ષ ના મળે, ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ શોધવું પડે એવી પરિસ્થિતિ હોય તો એવા સમયે c ની ડાબી બાજુનું લક્ષ મેળવશું, c ની જમણી બાજુનું લક્ષ મેળવશું, બંને સમાન આવે તો વિધેયનું લક્ષ આપણને મળી જાય. એટલે વિધેયનું લક્ષ અને સી આગળની ઇમેજ સમાન થઈ જાય તો આપણે એમ કહીશું કે વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહીશું. એટલે આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખશું જે શરતો આપી હતી ડેફિનેશનમાં કે વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ ક્યારે કહેવાય. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય, અથવા કોઈક વિધેયનું ડાયરેક્ટ લક્ષ પણ આપણે મેળવી શકીએ, ડાબું જમણું અલગ અલગ મેળવવાની જરૂર ન પણ પડે તો એવા સમયે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય તો તેવા વિધેયને તો ત્યારે તે વિધેય એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહેવાશે. તો આ થઈ મિત્રો સી આગળના સાતત્યની ચર્ચા. કોઈક બિંદુ આગળ સતત છે કે નહીં તે કઈ રીતે ચકાસવું, સાતત્યના આગળના દાખલા ની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.